નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મિત્રો એક ખૂબ સારી ભરતી આવી છે સીઆરસી કોઓર્ડિનેટરની જેનો માસિક પગાર છે ચાલીસ હજાર તો આ વિડીયોમાં હું તમને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો વિડીયોની શરૂઆત કરવું એ પહેલાં વિડિયોમાં લાઇક જરૂરથી આપજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો અહીં તમને તમામ સરકારી ભરતી વિશેની માહિતી મળતી રહેશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ભરતીની માહિતી આપો એ પહેલાં સીઆરસી કો શું છે તેના વિશે માહિતી આપું આઠ દસ ગ્રુપ શાળાઓની વચ્ચે એક સીઆરસી કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવે છે આમ આ સીઆરસી કોર્ડિનેટર તેમની ગ્રુપ શાળાની વિવિધ શૈક્ષણિક માહિતીને તાલુકા સુધી પહોંચાડે છે સાથે તેમને સ્કૂલ મોનિટરિંગ પણ કરવાનું હોય છે મિત્રો આ ભરતી ખૂબ જ સારી છે જો તમે શિક્ષકની ભરતીની રાહ જોતા હોય અને તમારે શિક્ષક જ બનવું હોય તો જ્યાં સુધી તમારે એ શિક્ષકની નોકરી ન લાગે ત્યાં સુધી તમારા માટે આ બેસ્ટ ભરતી છે આ ભરતીથી તમે શિક્ષક અને શાળા સાથે સંપર્કમાં રહી શકશો ચાલો મિત્રો હવે તમને આ ભરતી વિશેની વિગતવાર માહિતી આપું ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોઓર્ડિનેટરની એકસો બાસઠ જગ્યાઓ ઉપર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી થઈ રહી છે આમ મિત્રો આ એકસો બાસઠ જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ બેઝ ઉપરની ભરતી છે અને માસિક પગાર છે ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર માસિક પગાર ખૂબ સારો કહી શકાય એટલે પગારની દૃષ્ટિએ પણ આ ભરતી ખૂબ જ સારી છે આ ભરતી માટેની લાયકાતની વાત કરું તો ગ્રેજ્યુએટ ઉપરાંત શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બી એડ ધરાવતા તથા ટીચિંગનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે એમએડ એમ ફિલ્ કોમ્પ્યુટર નોલેજ તથા અન્ય ઉચ્ચ લાયકાત હશે તો વધારાની લાયકાત ગણવામાં આવશે એટલે કે મિત્રો જો તમે બીએડ કરેલું હોય અને તમને ટીચિંગનો પાંચ વર્ષનો અનુભવ હોય તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર પિસ્તાલીસ વર્ષ કે તેથી ઓછી હોવી જરૂરી છે પસંદગી પ્રક્રિયા જોઈએ તો ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ યાદી તૈયાર કરીને મેરિટ મુજબ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ભરતી અંગેની વિશેષ માહિતી તથા ઓનલાઈન અરજી માટે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઈડીઓ ડીઈ એલ ડોટ એનઆઈસી ડોટ ઇન તો આ વેબસાઇટ ઉપરથી તમને વિશેષ માહિતી મળી જશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ જુલાઈ બે હજાર ઓગણીસ તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો તેમજ આવી અન્ય બીજી વધુ ભરતીની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દેજો જય હિન્દ જય ભારત